નમસ્કાર કનબા ન્યૂઝ માં આપનું સ્વાગત છે। વ્યાજખોરી નાબૂદ કરવા માટે રાજોલા પોલીસ મથકમાં યોજવામાં આવ્યો લોક દરબાર। રાજુલામાં રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરી નાબૂદી માટે ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે રાજુલા ખાતે વ્યાજખોરી નાબૂદ કરવા માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં તમામ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। લોક દરબાર DYSP હરેશ બી વોરા તેમજ PI અંકુર દેસાઈની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં હરેશ બી વોરાએ જણાવ્યું હતું કે કોઈ પણ ચમરબંધી વ્યાજખોર હશે તેને છોડવામાં આવશે નહીં। વ્યાજ માટે ચોક્કસ નિયમ હોય છે, તે નિયમ મુજબ વ્યાજ આપવાનું હોય છે। જો આ નિયમોનું ઉલ્લંઘન થશે તો કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। આ મીટિંગમાં રાજુલાના વેપારી, સરપંચો, શહેરના વેપારીઓ, તમામ પત્રકારો, DYSP વોરા, PI દેસાઈ, PSI રાધનપરા, PSI મજેઠિયા વગેરે હાજર રહ્યા હતા। આ તકે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને વેપારીઓ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી વ્યાજ વટાવ નાબૂદી ઝુંબેશ યોજના ચાલે છે, જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબની સૂચનાથી આજે આખા જિલ્લામાં અને મારા ડિવિઝનમાં મારે 12 પોલીસ સ્ટેશનમાં આ બાબતે એક લોકદરબાર રાખવામાં આવ્યો છે। અને અમે પ્રોએક્ટિવલી SP સાહેબની સૂચના મુજબ આવા વ્યાજ વટાવના દૂષણોના ભોગ બનનાર વ્યક્તિઓને મદદ કરવા માટે દરેક પોલીસ સ્ટેશને, થાણા લેવલે, ગામડામાં આવી રીતે અમે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ। અને આ ટાઈપનું આખું વ્યાજ વટાવ ઝુંબેશી નાબૂદ યોજના આખું આવું એક પેમ્પલેટ બનાવડાવ્યું છે, જે ઘરે ઘરે પહોંચશે અને સાથોસાથ દરેક ગામની અંદર એક બેનર લગાવવામાં આવેલું છે। અને આ બેનર અન્વયે આપ કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકો છો અને એ અન્વયે ડિવિઝનમાં 12 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 5 દિવસમાં 3 ફરિયાદો મળી છે, જે અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવી છે। આપ સૌના માધ્યમથી હું બધાને જણાવવા માગું છું કે આવો કોઈ ભોગ બનનાર વ્યક્તિ હોય તો અમારી પાસે આવે, રાજુલા પોલીસ સ્ટેશને આવે, પીપાઓ પોલીસ સ્ટેશને આવે, અને એથી વિશેષ કંઈ હોય તો સાવરકુંડલા મારી ઓફિસે પણ આવી શકે છે। અને રાજ્ય સરકારનું ગૃહ વિભાગ, પોલીસ વિભાગ સતત આ નાબૂદી કરવા માટે ઝુંબેશ ચલાવી રહ્યો છે, તો આપ સૌ એમાં સહકાર આપશો એવી અપેક્ષા સાથે આજે લોકદરબાર રાખવામાં આવેલું અને એક વ્યક્તિએ અત્યારે રજૂઆત રૂપમાં અરજી આપેલી છે, એની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।